મોટા મોટી ખૂબી શું હોય કે એ નવી દ્રષ્ટિ આપે, વિનાશીમાંથી અવિનાશી તત્વને જોતું કરી આપે છે. શું એટલે જ્ઞાનીને માટે જ તો એને કેવળ જ્ઞાનની નજીક જ ગયા છે. શું જ્ઞાની પુરુષના દર્શનથી ઘણા બધા પાપો ભસ્મીભૂત થઈ જાય છે એવું આપણે આવે છે પહેલાં આગળમાં. તો એ આટલા બધા પ્રેમ સ્વરૂપ અને વિતરાગ હોય છે એટલે વિતદ્વેષ સંપૂર્ણપણે થઈ ગયા છે, એટલે વિતરાગ થયા છે. અને પેલાને ઓળખાણ હોય કે આ જ્ઞાની પુરુષ છે તો પછી એને પૂજ્ય ભાવ હોય અને એ ભક્તિભાવથી એને ઘણા બધા કચરા બળી જાય. પંડિતભાઈ કયા કયા કચરાઓ બળે? એટલે જે આત્મા સંબંધીનો એ પ્રગટ દેહ સાથે આત્મા કહેવાય, અને આત્મભાવ એને પણ કહે છે ને, એને મને ભેગો થયો એને દર્શનનો લાભ થવો જોઈએ. એટલે આ દર્શન એટલે દેખવું એ દર્શન નહીં, એની અણસમજણ છૂટે અને સમ્યક દર્શન ઉત્પન્ન થાય એ લાભ મળે, એમાં એના કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય. એને અહીંયા સુખ લાગે, શાંતિ લાગે, એને શ્રદ્ધા બેસે, શ્રદ્ધાની પ્રતિમા કહેવાય. એટલે એને પછી ભાવ થાય કે આ કેટલા વંદનીય પુરુષ છે. હવે એ ભાવ થયો ને એનું બીજ પડે છે અને એ જ એને મોક્ષની લિંકમાં આગળ ખેંચશે, પછી એટલે કલ્યાણ થઈને ઊભું રહેશે. દાદાજી સૌના ખોલી આપે છે હૃદયના કમાળ, જૈનો કહે છે સંકિત છે આત્માનો ભાર. મારી જીવનની દિશા બદલી ગઈ આ જ્ઞાન લીધા પછી, ખરેખર સાચી દિશા મળી ગઈ. આખું જીવન બદલાઈ ગયું છે અને ધ્યાન લીધા પછી અને પહેલા બી મારી જીવન જીવવાની આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે કે સાયન્ટિફિક એવિડન્સથી આટલું બધું લાઈફમાં મતલબ શક્યતા છે કે આ બધું કેવી રીતે થાય છે આપણને હવે ખબર પડી, જે અજ્ઞાનતા હતી એ દૂર થઈ. શક્તિવાળાને અડવાથી ફેરફાર થઈ જાય, એટલે આ તો જ્ઞાની પુરુષને એમ એટલે દાદાને હોય શું ફેરફાર થાય, એટલે આ સંસારમાં છૂટી જાય ને એને દાદા દાદા થઈ જાય. એ દાદાને એક ટપલી પડી તો ભૂલે છે કે લોકો? આખી જિંદગી ભૂલતા નથી. કેવો પાવર બોલો, દાદા ભૂલાતા જ નથી. આજે જ્ઞાન લે છે, વેબમાં લીધું જ્ઞાન તો એને દાદા જ યાદ કર્યા, દાદા જ યાદ રહ્યા કરે છે. કેટલી મોટો પાવર દાદાનો, કેવું એમની હશે કે યોગ બળ કે આ દેહ મૂક્યા પછી પણ બીજા દેહમાં રહીને પણ દાદા જગત કલ્યાણનું કામ તો અવિરત જ ચાલુ છે. લોકો દાદા 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 જ કરતા હોય છે આખો દાડો, એટલે એ એમની ઐશ્વર્ય પ્રગટ થયું કહેવાય. અને હજારો વર્ષ સુધી દાદા ભૂલાશે નહીં, લોકોનું કલ્યાણનું કામ કર્યા જ કરશે. આત્મા થઈને એક જ ફેરે આત્માને જ રમાળ, દાદા સન્મુખ જયકારા બોલી મેળવ સંકીતિ સમાર. દાદા છે ને નિરંતર મારી સાથે જ છે, નિરંતર મને આંખ બંધ કરું તો મને દાદા જ દેખાય. હું ક્યાંય પણ જોતી હોઉં ને તો બધું ભલે હું આમ ફિઝિકલી જોતી હોઈશ પણ અંદર મને એમ થાય કે ના મારી દાદા સાથે જ છું. તમારી શ્રી પુણ્ય છે, શું પુણ્ય અમે કર્યા છે કે અમે તમને ભૂલતા નથી, કે તમે ભૂલાતા નથી, એ અમારી કઈ જતી પુણ્ય ભૂલાય જ નહીં ભાઈ. વધી જાય, અનુભવના અંશ પ્રગટ થઈ જાય, આત્માનું સુખ ચાખી લે. એક ટપલી પડી હોય ને તો પાંચ પાંચ દાડા સુધી સુખ સુખ ઉભરાયા કરે, તેને આત્માનો ખાતરી થાય, હો મારું સ્વરૂપ આત્મા અનંત સુખનો કંદ છે, એ બધો અનુભવ થાય, એની કિંમત. આ મોક્ષદાતા છે એના એનું નિધિ ધ્યાસન, એમનું
સાક્ષાત્કાર થઈ ગયો એની કિંમત એ અડવાથી એવું થઈ જાય. ભૌતિકમાં તો બાય પ્રોડક્શનમાં થાય એ જુદી વસ્તુ છે, આધ્યાત્મિક ફિટ થઈ જાય, આધ્યાત્મિકતા ફિટ થઈ જાય. કે નંદ સિદ્ધ મંદિરમાં આ જબ ગજબની પૂર્ણિમા પરમાત્મ સ્વરૂપની હાજરીમાં. ગયા શુક્રવારે જ પપ્પાનું સમાધિ મરણ થયું અમદાવાદમાં, નરોડામાં ભાઈની ઘરે રહેતા હતા. ખાસ તો એ કેવું હતું કે એમને છે ને અમે 2-3 વર્ષથી એની યાદશક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી, હમણાં ફેમિલી મેમ્બરોને પણ ભૂલી જતા હતા. પણ જ્યારે પણ અમે જઈએ કે એને મળવા માટે તો એ ભૂલી જ ગયા હોય, એ યાદ કરાવવું પડે ક્યાં કોણ છે ક્યાં રહે છે, એ બધું યાદ કરાવે યાદ રહે. પણ કોઈ દિવસ દાદાને ભૂલતા નહોતા. ત્યારે અમે એમ કહીએ કે હા, જ્યારે અમે એને કહીએ કે આપણે ચલો અડાલજ જવાનું છે, તો કે અડાલજ ક્યાં? ત્રિમંદિર દાદા ભગવાન. એટલે રાઈટ હવે તૈયાર થઈ જાય અને બેગ તૈયાર લઈને આવી જાય. અને ખાસ તો એ ચરણવિધિ જ્યારથી જ્ઞાન લીધું હતું ત્યારથી ચરણવિધિ પોતાના ખીચામાં જ લઈને ફરતા, આખો વખત એના ખીચામાં જ હોય. અને કોઈ પણ કાંઈ પણ દાદા ભગવાનની વાત કરે તો એ ચરણવિધિ કાઢીને બતાવે, જો દાદા ભગવાન અને આ ચરણવિધિ. એ કે હું રોજ વાંચું છું, રોજ વાંચું છું એમ કે. એ દાદા દાદા અજાયબ છે કે મહાત્માઓને દિલમાં ચોંટી જાય છે, સંસારના બધા લોકો ભૂલી જાય પણ દાદા ના ભૂલે. વૈજ્ઞાનિક ઘન અભ્યાસન હો, લય લીન તો દાદા મનમાં આજ વગજબ. સંસારી ભાવ સ્વપર કલ્યાણક હો સ્વભાવ, આપો બંદગીના જબ ગજબની પૂર્ણિમા પરમાત્મ સ્વરૂપની હાજરીમાં. આ જબ ગજબની પૂર્ણિમા આ જબ ગજબની